સુરતની સુમુલ ડેરી દ્વારા ચંડી પડવા નિમિત્તે 96 ટન ઘારીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. શુદ્ધતા સાથે હાઇજેનિક ઢબે ઘારી બનાવવામાં આવી રહી છે. તો ઘારીના વપરાશની તમામ સામગ્રીનું આધુનિક લેબમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ઘારીના બજારમાં 70% સુમુલ ડેરીની ઘારીનું વેચાણ કરવામાં આવે છે. ચંદની પડવાની ઉજવણી માટે સુરતી લાલાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને સુમુલ ડેરીની ઘારીના વેચાણમાં ગત વર્ષના 90 ટન ઘારીના વેચાણનો રેકોર્ડ તોડી આ વર્ષે 96 ટન ઘારીનું વેચાણ કરશે. સુમુલ ડેરી દ્વારા કોઈપણ જાતના માનવ ટચ કર્યા વગર સંપૂર્ણ રીતે હાઇજેનિક ઢબે બનાવવામાં આવતી સુગર ફ્રી કેસર બદામ પિસ્તા ઘારીનો ટેસ્ટ લોકોને દાઢે વળગે હોવાથી સંપૂર્ણ બજારમાં લગભગ 140 થી 150 ટન ઘારીનું વેચાણ થશે. જે પૈકી માત્ર સુમુલ ડેરીમાં 96 ટન ઘારીનું વેચાણ એટલે કે ઘારીના માર્કેટમાં સુમુલનો હિસ્સો લગભગ 70% કરતાં વધુનો રહેશે. ચંદની પડવા નિમિત્તે ઘારીની લહેજત માણવી એ સુરતીઓની અનોખી ઓળખ છે. સમગ્ર વિશ્વમાં ઘારી પહેલા સુરતમાં બની હતી અને હવે વિશ્વમાં સુરતી ઘારીના વખાણ થાય છે. તેમાં સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો થકી ચાલતી સુમુલ ડેરી ઘારીના વેચાણમાં દર વર્ષે પોતાનો જ રેકોર્ડ તોડી રહી છે. સુમુલ ડેરી દ્વારા ઘારીના વેચાણમાં ક્રમશઃ વધારો થતો જોવા મળ્યો છે. આ અંગે ડેરીના સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગના વિપુલભાઈ ઉલવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સુમુલ ડેરી દ્વારા અત્યાધુનિક પ્લાન્ટમાં કોઈપણ જાતના માનવ સ્પર્શ વગર ઘારી તૈયાર કરવામાં આવે છે. સુમુલ ડેરી પોતાનું તૈયાર કરેલું ઘી માવો જાતે જ તૈયાર કરવામાં આવતો હોય, તેમજ કેસર બદામ પિસ્તા ખાંડનું બૂરું ચણાના લોટ સહિતના રો મટીરિયલ્સનું સુમુલની આધુનિક લેબમાં પરીક્ષણ કર્યા બાદ હાઈ પ્યોરિટી અને ક્વોલિટીની ઘારી તૈયાર કરવામાં આવે છે. હું વિપુલ ઉલવા, સુમુલ ડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી. ચંદની પડવો તો એ એવો તહેવાર કે જે સુરતીઓ હર્ષ ઉલ્લાસથી ઉજવતા હોય છે. એ તહેવાર નિમિત્તે ઘારી અને સુરતી ભૂસું એ ખાવાની પ્રથાઓ હોય છે. સુમુલ ડેરી વર્ષોથી ચંદની પડવો નિમિત્તે ઘારી અને ભૂસું એ બંને પ્રોડક્ટની તૈયારી કરતી હોય છે. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે અંદાજે 90 ટન એટલે કે 90,000 કિલો જેટલી ઘારીનું વેચાણ થયું હતું. આ વર્ષે અંદાજિત 96,000 કિલો એટલે કે 96 ટન ઘારીનું પ્રોડક્શન અને વેચાણ થશે. હવે ભાવની વાત કરીએ તો આ વર્ષે જે ભાવ છે એ 380 રૂપિયા પ્રતિ 500 ગ્રામના પેકેટ દીઠ રહેશે અને સુરતી ભૂસું છે તેનો ભાવ 125 રૂપિયા પ્રતિ પેકેટ જેટલો રહેશે. અને જો સુમુલની ઘારીની વિશેષતાની વાત કરવામાં આવે તો સુમુલને જે પ્લસ પોઈન્ટ છે તે છે કે ઘારીમાં વપરાતા મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ રો મટીરિયલ્સ જે છે એ ઘી અને માવો એ બંને સુમુલના અદ્યતન અને ઓટોમેટેડ પ્લાન્ટમાં બનાવવામાં આવે છે. અને તે સિવાયના મટીરિયલ્સ જેવા કે કેસર બદામ પિસ્તા બુરુ ચણાનો લોટ તે દરેક વસ્તુ સુમુલની અદ્યતન લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ જ એને ઘારી માટે વાપરવામાં આવે છે. એટલે જ સુમુલની જે ઘારી છે એ સંપૂર્ણપણે હાઇજેનિક અને શુદ્ધ માનવામાં આવે છે. કેટલા ટન ઘારી આખી બનાવવાનું છે? 96,000 કિલો જેટલી ઘારી આ વર્ષે વેચાવાનો અંદાજ છે એટલે 96 ટન ઘારી બનશે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.